ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં છો ને? શું આ? હા, શું છે આ? ખબર છે? હા, મોર પીચ, બરાબર ને? કેવું લાગે છે? સરસ લાગે છે ને? કેટલું સુંદર છે! જુઓ તો કેટલા સરસ રંગો છે એમાં! તમે જોયું છે? હા, ક્યાં જોયું છે? હા, તમે કહેશો કે મોર પીચ તો મોર પાસે જ હોય ને, બરાબર ને? ફ્રેન્ડ્સ, આપણે ક્યારેક વનવગડામાં કે કોઈ ગામડે ખેતર ફરવા માટે જઈએ તો તમને ચોક્કસ જ મોર જોવા મળે, અને મોર પીચ મોર પાસે જ હોય, બરાબર ને? અને ક્યારેક આ મોર જંગલમાં કે પછી ખેતરમાં ચણ ચણવા આવ્યા હોય ત્યારે આવા મોર પીચ એના ખરી ગયા હોય તો આપણા જેવાને મળી જાય, અને આપણે એ જોઈને કેટલા ખુશ થઈ જઈએ છીએ, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ મોર પીચ પણ મને આવી રીતે ખેતરમાંથી જ મળ્યું છે. ફ્રેન્ડ્સ, તમે મને કહેશો કે જેવી રીતે મોર પાસે તો મોર પીચ હોય જ છે, પણ બીજું કોની પાસે હંમેશા મોર પીચ તમને જોવા મળશે? બોલો, વિચારો, કોની પાસે જોવા મળે? હા, કનૈયા પાસે, બરાબર. તમે કનૈયાના ઘણા બધા ફોટા જોયા હશે અને મૂર્તિ પણ જોઈ હશે. તમે હંમેશા તેમાં જોયું હશે કે કનૈયાના માથા ઉપર મોર પીચ લગાવેલું હોય છે, બરાબર ને? તો જુઓ, અહીં પણ એક ફોટો જો, આમાં પણ તમને કનૈયાના માથા ઉપર મોર પીચ લગાવેલું જોવા મળે છે. કનૈયાને નાનપણથી જ મોર પીચ ખૂબ જ પસંદ હતું, તેથી તે હંમેશા તેના માથા ઉપર મોર પીચને ધારણ કરતો. તે એના માથા ઉપરના મુંગટમાં મોર પીચને એક ગણ્યાની જેમ સજાવીને પહેરતો હતો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક હું તમને કનૈયાના ફોટા બતાવું છું, તમારે એ ફોટા જોવાના છે. અને જુઓ તો કનૈયાએ જેવી રીતે એના મુંગટમાં મોર પીચ લગાવ્યું છે તેવી રીતે બીજા કયા કયા અલંકારો પહેર્યા છે. અલંકાર એટલે કે ગણેલા. તો જુઓ તો કયા કયા ગણેલા પહેરેલા દેખાય છે? હા, કનૈયાએ માથા ઉપર મુગટ પહેર્યો છે, તો ગળામાં ઘણા બધા હાર પહેરેલા દેખાય છે. એના હાથમાં અને પગમાં કંડલા દેખાય છે, દેખાય છે ને? હા, કમર ઉપર કંડોળો બાંધ્યો છે, અને આ બંને હાથ ઉપર બાજુબંધ લગાવેલા દેખાય છે. કેટલા બધા ઘણેલા પહેર્યા છે, કેવા સુંદર લાગે છે, લાગે છે ને? હા, સાથે સાથે એના વસ્ત્રો પણ જુઓ, કેટલા સુંદર છે, એકદમ રેશમી અને કિંમતી હોય તેવા દેખાય છે, બરાબર ને? તો આવી રીતે કનૈયાએ કેટલા સરસ ઘણેલા અને વસ્ત્રો પહેર્યા છે કે એની સુંદરતા ઓર નીકળી આવે છે, બરાબર ને? ફ્રેન્ડ્સ, આપણે પણ ઘણેલા પહેરીએ છીએ ને? તો ફ્રેન્ડ્સ, આવા જ શ્રી કૃષ્ણના સુંદર રૂપનું તેમણે પહેરેલા વસ્ત્રો અને અલંકારોનું વર્ણન કરતું કાવ્ય આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે, કાવ્ય 11 હિંડોળો. ફ્રેન્ડ્સ, આ કાવ્યમાં શ્રી કૃષ્ણ હિંડોળે ઝૂલતા તમને નજર આવશે, અને સાથે સાથે એમના આ રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો આ સુંદર મજાના કાવ્યનું આપણે ગાન કરીએ. સોનાની સાંકળે બાંધ્યો ઇંડોળો અંબાનીરા, સોનાની સાંકળે બાંધ્યો ઇંડોળો અંબાનીરા, રૂપાના કડલા ચાર વલ મારો છે ઇંડોળે અંબાનીરા, રૂપાના કડલા ચાર વલ મારો છે ઇંડોળે અંબાનીરા, સોનાની સાંકળે બાંધ્યો ઇંડોળો અંબાનીરા, રૂપાના કડલા ચાર વલ મારો છે ઇંડોળે અંબાનીરા, રૂપાના કડલા ચાર વલ મારો છે ઇંડોળે અંબાનીરા.
અંબાની સાંકળે બાંધ્યો ઈ ડોળો અંબાની ડાળ. આવતા અંકમાં આવજો.